હવે વિદેશમાં ભણવાની વાત આવે ને ત્યારે મોટા ભાગના ભારતે વિદ્યાર્થીઓને અમેરિકા ભણવા જવું હોય છે કે અમેરિકા સુંદર કન્ટ્રી છે સારું ભણતર છે ને બીજું ઘણું બધું છે પરંતુ આ બધાની વચ્ચે એ લોકોને એ નથી ખબર પડતી કે આખરે અમેરિકામાં ભણવા માટે કરવાનું છે શું કઈ રીતના યુનિવર્સિટી સિલેક્ટ કરવાની હોય છે વિઝા માટે કેવી રીતના અપ્લાય કરવાનું હોય છે ઇન્ટરવ્યુમાં કયા કયા પ્રકારના પ્રશ્નો પૂછાતા હોય છે એ એમને નથી ખબર હોતી એટલા માટે થઈને ઘણી બધી વખત તેઓ મૂંઝાઈ જતા હોય છે હવે મૂંઝાવાની જરૂર છે નહીં અમારી સાથે એક એક્સપર્ટ છે જે તમને ડાયરેક્ટ અમેરિકા પહોંચાડી શકે છે તો આજનો આ વિડીયો પૂરો જોઈ લો એટલે તમને બધી જ માહિતી મળી જાય

અમેરિકા એક એવી કન્ટ્રી છે કે જ્યાં તમને મેક્સિમમ સ્ટડીના ઓપ્શન્સ મળે છે એની સૌથી બિગેસ્ટ પોઈન્ટ ઇઝ કે લાઈક લેન્ડવાઇઝ જુઓ તો એક જિયોગ્રાફિકલી બી થર્ડ લાર્જેસ્ટ કન્ટ્રી છે એઝ વેલ એઝ જ્યારે ઇન્સ્ટિટ્યુશન્સની વાત આવે તો અમેરિકામાં લગભગ આપણે એવું ગણી શકાય કે જે લેટેસ્ટ સર્વે છે એ પ્રમાણે ચાર હજારથી પણ વધારે ઇન્સ્ટિટ્યુશન્સ છે એટલે કોઈ પણ સ્ટુડન્ટનું એકેડેમિક પ્રોફાઇલ કોઈ અલગ છે કોઈને કોઈક ડિફરન્ટ સ્પેશિયલાઇઝેશનમાં જવું છે પર્સન્ટેજ ઓછા છે કોઈ ઇંગ્લિશ પ્રોફેશન્સીમાં ઓછો સ્કોર લાવી શકે છે તો પણ એને ત્યાં ઇન્સ્ટિટ્યુશન્સના ઓપ્શન્સ વધારે સારા મળી શકશે અને એના માટે ઓપોર્ચ્યુનિટીઝ ત્યાં ઓપન થાય છે એક સૌથી મોટું રીઝન છે એઝ વેલ એઝ જ્યારે આપણે ઇન્ડિયન સ્ટુડન્ટ એટલે ભારતીય સ્ટુડન્ટ જ્યારે ઇન્ડિયાની બહાર ભણવા જવાની વાત કરે તો સૌથી પહેલાં એ થોડુંક એવું વિચારે કે મારા રિલેટિવ ક્યાં રહે છે હવે તમે જ્યારે જુઓ તો યુએસમાં તમને સૌથી વધારે ગુજરાતીઝ મળશે એ પણ એક બીજું રીઝન છે કે ઇન્ડિયન સ્ટુડન્ટ અમેરિકાને વધારે પસંદ કરે છે અચ્છા એ તો ખબર પડી કે અમેરિકા શા માટે ભારતીય વિદ્યાર્થીઓમાં ઇમ્પોર્ટન્સ ધરાવે છે પરંતુ હવે જો મેં નક્કી કરી લીધું મારે ભણવું છે તો હવે કોલેજ કઈ રીતે સિલેક્ટ કરવાની મેં કીધું ને અમેરિકામાં આપણને ચાર હજારથી પણ વધારે ઇન્સ્ટિટ્યુશન ઓપ્શન્સ મળે છે એટલે સ્ટુડન્ટને જનરલી અમે એવું સજેસ્ટ કરતા હોઈએ કે તમારું જે એકેડેમિક બેકગ્રાઉન્ડ છે એ પ્રમાણે તમે એના ઓપ્શન્સ જાતે ઓનલાઈન પણ શોધી શકો છો કે તમે તમારી લાઈક નાની સ્મોલ પ્રોફાઇલ જેવું બનાવો કે તમારા બેઝિક ટેન્થ ટ્વેલ્થ ગ્રેજ્યુએશન કરેલું છે તેના પર્સન્ટેજ કેટલા છે આઈએલટીએસનો સ્કોર છે ટોફેલજી જે બી એક્ઝામ આપેલી છે એ પ્રમાણે તમે એની એક બેઝિક પ્રોફાઇલ બનાવીને બી નોર્મલ ગૂગલ કરશો તો પણ તમને મલ્ટિપલ ઇન્સ્ટિટ્યુશન્સ મળી જશે પણ હવે આ ઇન્સ્ટિટ્યુશનમાંથી કેવી રીતે ઇન્સ્ટિટ્યૂટ સિલેક્ટ કરવી એના માટે એકચ્યુઅલી તો તમને અમારા જેવા એક્સપર્ટની જરૂર પડે સ્ટીલ તમે એને જાતે પણ કરજો કરવા માંગો છો તો તમારે જનરલી એ બધું મેક્શ્યોર કરવાનું રહેશે કે તમારી ઇન્સ્ટિટ્યુશન છે એ પ્રાઇવેટ છે કે સ્ટેટ છે એટલે કે પબ્લિક છે એના અફિલિએશન્સ કેટલા સ્ટ્રોંગ છે એનું યુનિવર્સિટી કે ઇન્સ્ટિટ્યુશનનું લોકેશન શું છે ડાયવર્સિફાઈડ એનું કલ્ચર છે કે એની ભણ્યા પછી ઓપોર્ચ્યુનિટીઝ એમાં કેટલી તમને સ્ટ્રોંગ મળી શકે છે જે પ્રોફેસર્સની અંડરમાં તમે ભણવા જયા છો એનું ઓવરઓલ તમે લાઈક પ્રોફાઇલ ચેક કરી શકો કે લોકો લોકોનો યુનિવર્સિટીનો પાસઆઉટ રેટ કેટલો છે એમાંથી ગ્રેજ્યુએશન સક્સેસફુલી કર્યા પછી ત્યાં જોબ ઓપોર્ચ્યુનિટીઝ કેટલી સ્ટ્રોંગ મળે છે આ બધા તમે જે પોસ્ટ સ્ટડી બેનિફિટના લાઈક પોઈન્ટ ઓફ વ્યૂ છે એને ધ્યાનમાં રાખશો તો તમે ચોક્કસથી પ્રોપર ઇન્સ્ટિટ્યુશન સિલેક્ટ કરી શકશો અચ્છા કોલેજ તો તમને કહી દીધી કેવી રીતે સિલેક્ટ કરે પરંતુ એડમિશન માટે હવે આપણે શું કરવાનું જો એડમિશનની એપ્લિકેશન કરીએ ને સૌથી પહેલાં બધી યુનિવર્સિટીની એપ્લિકેશન ઓનલાઈન જ થશે એપ્લિકેશન કરો ને એ વખતે જ એના સ્પેસિફિક ડોક્યુમેન્ટનું ચેકલિસ્ટ આવી જશે એમાં સૌથી પહેલાં જે ધ્યાન રાખવાની બાબત છે એ યુનિવર્સિટીની ડેડલાઇન છે દરેક યુનિવર્સિટીએ ઇન્સ્ટિટ્યુશને પોતાની એપ્લિકેશન માટે ડેડલાઇન બનાવેલી હોય છે એટલે જ્યારે બી તમે ઓનલાઈન ડોક્યુમેન્ટ્સ અપલોડ કરો છો ત્યારે જોવાનું છે કે ક્વોલિટી તમારા ડોક્યુમેન્ટ્સની અપ ટુ ધી માર્ક હોવી જોઈએ પ્રોપર સ્કેન હોવું જોઈએ સૌથી જે મહત્વના ડોક્યુમેન્ટ જે તમારા રહેશે કે તમે જે બી પ્રોફિશિયન્સીની એક્ઝામ ક્લિયર કરેલી છે ઇંગ્લિશની આઈએલટીએસ છે જીઆરઈ હોય હોય છે 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 જીમેટ સેટ એટલે જે બેઝિક થવીતી હોવી જોઈએ હવે જ્યારે આપણે એડમિશન એપ્લિકેશનની યુએસમાં વાત કરીએ તો એમાં એવું જરૂરી નથી કે તમારું એજ્યુકેશન કમ્પ્લીટ હોય તો જ તમે અપ્લાય કરી શકો છો જે કોઈ સ્ટુડન્ટ અત્યારે ટ્વેલ્થ સ્ટાન્ડર્ડમાં ભણી રહ્યો છે અને એને બેચલર ડિગ્રી માટે અપ્લાય કરવું છે તો ઇલેવન્થ અને ટ્વેલ્થ અત્યારે ભલે એનું રનિંગ છે એનો જે પ્રિડિક્ટેડ સ્કોર છે એની સ્કૂલમાંથી એના પ્રિન્સિપલ પાસેથી

એપ્લિકેશન નહીં થાય એની પછી બીજી જે ફોર્માલિટીઝ હોય છે કે એકવાર તમારું ફોર્મલ એડમિશન આવી ગયું એટલે કે આઈ ટ્વેન્ટીની પ્રોસેસ થાય આઈ ટ્વેન્ટી વિઝા માટેનું સૌથી ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ છે આઈ તમે બીજી સીધી ભાષામાં એડમિશન લેટર પણ કહી શકો બરાબર એડમિશન કન્ફર્મેશન કહી શકાય એટલે જ્યારે એકવાર યુનિવર્સિટી તમને ફોર્મલ એક્સેપ્ટન્સ આપે છે પછી એની જે બી રિક્વાયરમેન્ટ હોય કે તમારો ચાર વર્ષનો કોર્સ છે તો એના પ્રપોઝનેટમાં તમારો એક્સપેન્સ આટલો થશે એના રિલેટેડ તમારે ફંડ બતાવવાનું રહેશે તો સ્ટુડન્ટે એ મુજબ પેરેન્ટ્સના બેંક એકાઉન્ટમાંથી એફડી કોઈ પણ અલગ અલગ ફોર્મમાં જે યુનિવર્સિટીની રિક્વાયરમેન્ટ છે તે મુજબનું ફંડ બતાવી અને આઈ ટ્વેન્ટી રિલીઝ કરાવવાનું રહેશે સર્ટન યુનિવર્સિટીની આઈ ટ્વેન્ટી રિલીઝ કરાવવા માટેની બેઝિક

પર્સન્ટ એનું વિઝા એપ્લિકેશન ફીઝનું પેમેન્ટ કરવાનું રહેશે જે એઝ ઓફ નામ એકસો ને પંચ્યાસી ડોલર એટલે કે વન એટી ફાઈવ યુએસડી છે એ ભરી અને સ્ટુડન્ટ એનો ઇન્ટરવ્યૂ ડેટ માટેની પ્રોસેસ ચાલુ કરે છે જ્યારે વિઝા ઇન્ટરવ્યૂમાં જશે સ્ટુડન્ટ એ વખતે એને એઝ પર ધ ચેકલિસ્ટ જે બી વિઝા રિલેટેડ ડોક્યુમેન્ટ છે એની કેટેગરીના તે બધા જ ઇન્ટરવ્યૂમાં કેરી કરીને એની સાથે જ લઈ જવાના રહેશે જ્યારે સ્ટુડન્ટ વિઝાની એપ્લિકેશન થાય છે ત્યારે ઇન્ટરવ્યૂ બિફોર ઇન્ટરવ્યુ લાઈક વિઝાનું બીજું એક પેમેન્ટ આવે છે ધેટ ઇઝ કોલ સેવિસ પેમેન્ટ એઝ ઓફ ના ત્રણસો ને પચાસ થ્રી ફિફ્ટી યુએસડી પે કરવાના રહે છે આ બંનેનું પેમેન્ટ કરી અને સ્ટુડન્ટ વિઝા ઇન્ટરવ્યુ માટે રેસ્પેક્ટેડ સેન્ટર પર જઈ શકે ચૂકવવી જ પડે આ ફી ફરજિયાત છે પછી તમારો વિઝા ઇન્ટરવ્યુ પ્રોસેસ ઓકે આપણે સ્ટુડન્ટ વિઝાની વાત તો કરીએ છે પરંતુ આ સ્ટુડન્ટ વિઝા કયા કયા પ્રકારનો સો એક જ પ્રકારનો વિઝા હોય અમેરિકા ના બેઝિકલી સ્ટુડન્ટમાં ત્રણ કેટેગરી છે એક F1 છે કે નોર્મલી બધા મેજોરિટી ઓફ ધ સ્ટુડન્ટ F1 વિઝામાં આવી જાય બીજી કેટેગરી છે M1 વિઝા અને થર્ડ છે J1 વિઝા જ્યારે તમે કોઈ વોકેશનલ કોર્સીસમાં જાવ છો તો તમારે J1 વિઝા પ્રોસેસ ਕਰવાના રહેશે અને સ્ટુડન્ટ એક્સચેન્જમાં એટલે કે ઇન્ડિયા થી તમે સર્ટેન કોર્સ કરેલા છે ને ના લાઈક પેરેલલમાં તમે પાર્ટ ઓફ સ્ટડીઝમાં જો એક્સચેન્જ કોર્સમાં તમારે એમ વન વિઝા પ્રોસેસ કરવાના છે પણ મેજોરિટી સ્ટુડન્ટ જે એલિજિબલ થશે એફ વન વિઝા માટે એલિજિબલ થાય છે હવે બે એકવાર પેમેન્ટ થઈ ગયું પછી શું કરવાનું એકવાર જેવું તમારું રાઇટ કેટેગરીમાં પેમેન્ટ થઈ જાય એટલે સૌથી પહેલી પ્રોસેસ આવશે ઇન્ટરવ્યૂ ડેટ બુક કરાવવાની કે ઇન્ડિયામાં બેઝિકલી પાંચ સેન્ટર છે ત્યાંથી તમારે ઇન્ટરવ્યૂ ડેટ સિલેક્ટ કરવાની રહે છે અને જે તે રિસ્પેક્ટિવ સેન્ટર પર તમારે વિઝા ઇન્ટરવ્યુ માટે જવાનું રહે છે એ નોર્મલી બે દિવસની પ્રોસેસ રહેશે છે એક તમારું બાયોમેટ્રિક એટલે ફિંગરપ્રિન્ટ સ્કેનિંગની એક બાયોમેટ્રિક ફોર્માલિટી થશે એ જનરલી વિઝા ઇન્ટરવ્યૂથી એકાદ દિવસ કે જે રીતે ડેટ અવેલેબિલિટી હોય એ પ્રમાણે કરવાની રહે છે બાયોમેટ્રિક થઈ જાય પછી વિઝા ઇન્ટરવ્યૂ કરવાનો કરાવવામાં જનરલી યુએસમાં આવતો હોય છે અચ્છા ઘણા બધા લોકોને જયારે ઇન્ટરવ્યુ શબ્દ તો ઘણા બધા લોકો ડરી જતા હોય છે કે શું પૂછાશે શું નહીં પૂછાય બધું પાસ થશે તો શું થશે પાસ નહીં તો શું થશે તો ગભરાવાની જરૂર નથી આવતો જે શનિવાર આવશે ત્યારે આના પર જ અમે વિડીયો બનાવવાના છે એટલે કે સ્ટુડન્ટ વિઝામાં જેટલા પણ ક્વેશ્ચન્સ પૂછાતા હોય એ કયા કયા પ્રકારના પ્રશ્ન પૂછાતા હોય છે અને એમાં તમારે જો પાસ થવાનું હોય છે તો એક ટ્રીક પણ અમે કહીશું કે જેના મુજબ તમે પાસ પણ થઈ શકશો આગળ વધીએ

હૈદરાબાદ છે કલકત્તા છે અને ચેન્નાઈ છે આ પાંચમાંથી ડેટ અવેલેબલ હોય સ્ટુડન્ટનો જ્યારે ઇન્ટેક છે યુનિવર્સિટી સ્ટાર્ટ થતી હોય એ પ્રમાણે હવે કે મને હવે વિઝા મળી જાય છે ઠીક છે ઇન્ટરવ્યુ દીધા પછી મને જ્યારે મતલબ વિઝા હાથમાં આવી જાય છે તો પછી પછી શું કરવાનું છે કારણ કે પછી એ પછી તમારી એકચ્યુઅલ જર્ની છે એકવાર વિઝા હાથમાં આવશે એટલે જેવા વિઝા આવી જાય છે પછી સ્ટુડન્ટ એ સૌથી પહેલું તો જેની ફોર્માલિટીમાં રહેશે કે એના એડમિશનની જે બી કન્ડિશન હોય કે વિઝા પછી તમે ફ્લાય કરતા પહેલા તમારે જે પણ પેમેન્ટ કરવાનું છે કોર્સ ફીઝનું એ કરવાનું રહેશે અને ધેન આફ્ટર એ બધું એનું પ્રોસેસ રેડી કરી અને એ ટિકિટ લઈને ફ્લાય કરી શકે છે અચ્છા જે રીતના આપણે એડમિશનની વાત કરી રહ્યા છીએ તો એડમિશનમાં કયા કયા બેઝિક ડોક્યુમેન્ટ જોઈશે કે જે જરૂરી છે જી એડમિશનની જ્યારે એપ્લિકેશન કરીએ તો સૌથી ઇમ્પોર્ટન્ટ જે ડોક્યુમેન્ટ જોઈએ છે એક તો સ્ટુડન્ટનો પાસપોર્ટ હોવો જોઈએ એકેડેમિક ડોક્યુમેન્ટ છે કે ટેન્થ ટ્વેલ્થ મેજર જે બોર્ડ્સ કવર થઈ જાય છે દેન આફ્ટર ગ્રેજ્યુએશન કરેલું છે તો બધા સેમેસ્ટરની માર્કશીટ રિક્વાયર્ડ છે ડિગ્રી સર્ટિફિકેટ છે આ સિવાય યુએસમાં સર્ટન સ્પેસિફિક રિકવાયરમેન્ટ છે એક સૌથી મેજર છે ટ્રાન્સક્રિપ્ટ આપણે યુઝઅલી ગુજરાતના સ્ટુડન્ટ પાસે માર્કશીટ હોય છે માર્કશીટમાં તમારા પર્સન્ટેજ તમારા માર્ક્સની ઇન્ફોર્મેશન હોય છે ત્યારે ટ્રાન્સક્રિપ્ટ મને થોડું વધારે ડિટેલમાં ઇલોબ્રેટ કરેલું હોય છે કે તમે કેટલા અવર્સ ભણેલા છો આમાં કેટલી ક્રેડિટ છે યુએસમાં જનરલી કોર્સીસને એડમિશન તમારા ક્રેડિટ ઉપર થતું હોય છે એટલે ટ્રાન્સક્રિપ્ટ એક સૌથી મહત્વનું ડોક્યુમેન્ટ થશે એઝ વેલ એઝ સ્ટુડન્ટ જે યુનિવર્સિટીમાં અપ્લાય કરે છે પ્રોફેસર્સ એ લોકોની પાસે રેકમેન્ડેશન લેટર્સ પણ માંગતા હોય છે રેકમેન્ડેશન લેટર્સ કોણ તમને આપી શકે કે તમે જે યુનિવર્સિટીમાંથી કોલેજમાંથી ભણેલા છો એના જે પ્રોફેસર્સ છે જે અસિસ્ટન્ટ ટીચર હતા એના જે પ્રિન્સિપલ છે એ તમારા માટે લેટર લખી આપે કે તમારો ઓવરઓલ ડ્યુરિંગ ધી બેચલર ડિગ્રી કે તમે સ્કૂલ સ્ટુડન્ટ છો તો તમે જેટલું ભણ્યા છો જે સ્ટાન્ડર્ડ સુધી ત્યાં સુધીમાં તમારું પરફોર્મન્સ કેવું રહ્યું છે તમે એકેડેમિકલી કેટલા સ્ટ્રોંગ છો કોઈ તમે અચિવમેન્ટ કર્યા છે કોઈ પ્રોજેક્ટ્સ કરેલા છે આ સિવાય કોઈ એક્સપિરિયન્સ હોલ્ડર સ્ટુડન્ટ જો અપ્લાય કરે છે તો એના વર્ક એક્સપિરિયન્સ રિલેટેડ પણ એ ડોક્યુમેન્ટ્સ એમાં અટેચ કરી શકે છે વર્ક રિલેટેડ પણ તમે એમાં તમારો રેકમેન્ડેશન મૂકી શકો છો તમારા જે બી ઇમિજિયેટ મેનેજર છે એની પાસેથી લખાવીને આ બધા ડોક્યુમેન્ટ્સ તમને એડમિશન માટે બહુ યુઝફુલ રહેશે આ ઉપરાંત સ્ટેટમેન્ટ ઓફ પર્પઝ એટલે કે એસઓપી બનાવવાનું યુએસમાં ફરજિયાત છે કે તમે જે કોર્સમાં અપ્લાય કરો છો એ કોર્સ માટે તમે પોતે કેટલી રિસર્ચ કરેલી છે તમારે જે યુનિવર્સિટીમાં જવું છે કયા પ્રોફેસર્સને તમે કોન્ટેક કરેલું છે કેમ તમે આ યુનિવર્સિટી સિલેક્ટ કરી ભણ્યા પછી તમારે શું પ્લાન છે ફ્યુચરમાં આ બધાને કવર કરતું એક સ્ટેટમેન્ટ ઓફ પર્પઝ બને છે એટલે આમ જોવા જઈએ તો જે બેઝિક ડોક્યુમેન્ટ છે એ સિવાય ટ્રાન્સક્રિપ્ટ રેકમેન્ડેશન લેટર અને સ્ટેટમેન્ટ ઓફ પર્પઝ આ યુએસ એપ્લિકેશન માટેના સૌથી મહત્વના એડિશનલ ડોક્યુમેન્ટ છે અચ્છા જેટલા લોકોને અમેરિકા જવું હોય એનો મોટો મોટી પહેલો તો એ જોઈએ કે ભણવું હોય અને એની સાથે 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 બીજો એ પણ હોય છે કે ડોલરમાં પૈસા કમાવા માટે સાચી વાત છે પરંતુ આની સાથે સાથે એક મહત્વનું છે કે શું ત્યાં હવે એટલી જોબ અવેલેબલ છે એટલે કે પાર્ટ ટાઈમ જોબ સ્ટુડન્ટ કરી શકે છે હા જ્યારે ભણતા હોય ત્યારે સ્ટુડન્ટ અઠવાડિયામાં વીસ કલાક વર્ક કરી શકે છે એઝ વેલ એઝ ઘણા કોર્સમાં એમને કે પાર્ટ ઓફ સ્ટડીઝ પણ એ લોકોને ઇન્ટર્નશીપ કમ્પલસરી હોય છે તે રીતની એ લોકો જોબ કરી શકે છે અને જે તમારો ક્વેશ્ચન છે કે અવેલેબલ છે હવે કેવી રીતે ડિપેન્ડ કરે છે કે તમે કયા લોકેશન પર છો હવે એ લોકેશનમાં પોપ્યુલ અત્યારે પોપ્યુલેશન વધારે છે યુનિવર્સિટીઝ એ લોકેશનમાં વધારે છે કદાચ તમને જોબ શોધવામાં થોડોક સમય લાગે તમે લોકેશન જે પર છો એ થોડું ઓડ લોકેશન છે ત્યાં પોપ્યુલેશન ઓછું છે યુનિવર્સિટીઝ ઓછી છે એટલે ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ કમ્પેરેટિવલી ઓછા છે તો જોબ તમને સરળતાથી મળે છે પણ યુએસ જેટલું વાઇલ્ડ કન્ટ્રી છે એ પ્રમાણે ત્યાં જોબ શોધવામાં જનરલી સ્ટુડન્ટને વાંધો નથી આવતો ઇન્સર્ટ ડિપેન્ડ્સ ઓન લોકેશન કે લોકેશન પર બહુ મહત્વનું એ આધાર રાખે છે અને વચમાં એક ક્વેશ્ચન હજી પણ છે કે ત્યાં જઈને ખર્જો કેટલો થતો હોય છે સ્ટુડન્ટ તરીકે સ્ટુડન્ટ તરીકે તમે એવરેજ શેરિંગમાં જો રહો છો બીજા બે ત્રણ સ્ટુડન્ટ સાથે ઓર પીજીમાં તમે કોઈ બીજા ફેમિલી સાથે રહો છો તો એવરેજ તમે 1000 થી 1200 ડોલરનો તમારો ખર્જો ગણી શકો મહિને મંથલી ઓકે હવે જે લોકોને ત્યાં ભણી લીધું છે પછી લોકો ત્યાં કામ કામ કરવાની હશે તો કેટલા વર્ષ માટે કરી શકે એમાં તમારા કોર્સ ઉપર ડિપેન્ડ કરે છે કે જનરલી બધા જ કોર્સમાં ભણ્યા પછી ઓપ્શનલ ઓપન વર્ક પરમિટ મળતી હોય છે જે જનરલી અપ ટુ થ્રી ઇયર્સની હોય છે એ ઓપ્શનલ વર્ક પરમિટ નો જે એક્સપિરિયન્સ એના બેઝ ઉપર જોબ એ લોકો ફાઇન્ડ આઉટ કરે છે સ્ટુડન્ટ્સ અને એક જોબ જે કંપનીમાં છે કંપની એમના માટે લોંગ ટર્મ વર્ક એટલે કે એચ વન માટે બી પ્રોસેસ કરી શકે છે હવે એચ વન બી વિઝાની વાત કરી રહ્યા છે ને એના ઉપર અમે ઓલરેડી એક વિડીયો બનાવી દીધો છે ત્યાં તમને ડાયરેક્ટ એચ વન બીની બધી જ માહિતી મળી જશે તમને અહીંયા પણ દેખાતો હશે અને લિંક લિંકમાં ડિસ્ક્રિપ્શનમાં નાખેલી છે ત્યાંથી પણ તમે આને જોઈ શકશો હવે જે લોકોને બહાર ભણવા માટે જવું છે અને ખાસ કરીને અમેરિકામાં ભણવા જવું છે એના માટે એક ખાસ ખાસ જે છે એ શું હશે તમારા તમે કહી શકીશ કે અમારો નેક્સ્ટ વિડીયો જોજો એમાં તમારો જે મેઇન મુદ્દો જે કવર થઈ જશે કે વિઝા ઇન્ટરવ્યુ કેવી રીતે ક્રેક કરવો પણ એઝ ઓફ નાવ હું એવું સજેસ્ટ કરીશ કે તમે જે ઇન્સ્ટિટ્યૂટ સિલેક્ટ કરો છો ઇન્સ્ટિટ્યૂટનું લેવલ જેટલું સ્ટ્રોંગ હશે એટલું તમને વિઝા માટે એ મહત્વનું તમારું માટે સ્ટેપ રહેશે ત્યારે હું તમને સમજાઈ ગયો હશે કે અમેરિકામાં જો તમારે હોય તો તમારે શું કરવાનું છે કયા કયા ડોક્યુમેન્ટ જોશે અને આની તૈયારી તમારે કઈ રીતના કરવાની છે હવે સૌથી ડોટ કોમ પર જોડાવો બધા આપનો ખૂબ ખૂબ આભાર અને વિડીયોને હવે તમારે મેક્સિમમ લોકો સુધી પહોંચાડી દેવાનો છે અને એવા લોકો સુધી તો ખાસ પહોંચાડી દેવાનો છે કે જેઓને અમેરિકામાં ભણવા માટે જવું છે ફરી મળીશું એક નવા વિડીયો સાથે એક નવા કોન્સેપ્ટ સાથે ત્યાં સુધી મને રજા આપો નમસ્કાર